હવે માર્કેટ જ્યારે મેઇન ઇન્ડેક્સિસ વીક છે ત્યારે ઘણા સ્ટોક છે એ હજી પણ સ્ટ્રોંગ પરફોર્મન્સ બતાવી રહ્યા છે, અને એમાંનો એક આખો સેગમેન્ટ છે એ હોસ્પિટલ સ્પેસનું છે, અને ત્યાં ફોર્ટિસ હેલ્થ કેરના ચાર્ટ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. ઇનફેક્ટ જે ફ્રાઇડેનું સેશન આટલું વીક હતું એમાં પણ આ સ્ટોક 18% પ્લસ આપીને આવીને બંધ રહ્યો છે, અને વીકલી ચાર્ટ પર એક ડિસન્ટ બ્રેકઆઉટ કન્ફર્મ કરી રહ્યો છે, અને એ પણ આ વીકલી ચાર્ટનું જે બ્રેકઆઉટ છે એ સપ્ટેમ્બર 2021 અને એના પછીના સ્ટોક્સને કનેક્ટ કરો એટલે લગભગ એકાદ વર્ષનું બ્રેકઆઉટ આ સ્ટોક કન્ફર્મ કરી રહ્યો છે. તો ફોર્ટિસને ફ્રાઇડેનો જે કન્ડિશનલ બાય છે કેમ કે આપણે શોર્ટ ટર્મ માટેના ટ્રેડ લઈ રહ્યા છીએ, તો ઓન ધ હાયર સાઇડ 299.90 જે ફ્રાઇડેનો હાઈ છે એ ક્રોસ થાય તો એક ઇનિશિયેટ કરવાની સલાહ રહેશે. લોંગ પોઝિશન 287.70 રૂપિયાનો સ્ટોપ લોસ રહેશે અને 321 રૂપિયાના ટાર્ગેટ રહેશે. બીજું જે સ્ટોક છે એ સરલાઇટ ટેકનોલોજી છે. હવે આ સ્ટોકમાં પણ ફ્રાઇડેના સેશનમાં એક હ્યુજ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે, તો આ સ્ટોકને પણ કન્ડિશનલ બાય રહેશે. ફ્રાઇડેના હાઈની ઉપર જે 164.05 રૂપિયાનો છે એની ઉપર બાય કરી શકાય, 154.40 રૂપિયાનો સ્ટોપ લોસ રહેશે અને 180 રૂપિયાનો ટાર્ગેટ રહેશે. ટાઈમ ફ્રેમ આ સ્ટોક્સમાં લગભગ 5-6 સેશનનો રહેશે, અને એઝ અ ડિસ્ક્લોઝર આ સ્ટોક અમે અમારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરીએ.